નમસ્કાર દોસ્તો, ગુજરાતી પુસ્તકોની દુનિયા બુક મેલાપમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હું છું કલ્પેશ ભટ્ટ, આપનો મિત્ર. કેમ છો, મજામાં છો ને મિત્રો? આજે વાત કરવી છે વિડીયોની શરૂઆતમાં એક સત્ય ઘટનાથી. વર્ષ 2000ની આ વાત છે મિત્રો. સુરતમાં રહેતા લોકોને તો ખ્યાલ જ હશે કે દર વર્ષે સુરતના વનિતા વિશ્રામ ખાતે એક પુસ્તક મેળો સરસ મજાનો યોજાય છે. દર વર્ષે યોજાય છે લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં. 2017માં હું અને મારું ફેમિલી પણ આ પુસ્તક મેળામાં વિઝિટ લઈ રહ્યું હતું અને પહેલા જ ડોમમાં બીજા કે ત્રીજો સ્ટોલ હશે મને યાદ છે, તેમાં એક જાણીતા પ્રકાશન કંપનીનો સ્ટોલ હતો. તેમાં અમારી જસ્ટ આગળ એક કપલ પણ વિઝિટ લઈ રહ્યું હતું, જુદા જુદા જાતભાતના પુસ્તકો વાંચી રહ્યું હતું, જોઈ રહ્યું હતું, ઓબ્ઝર્વેશન કરીને યોગ્ય લાગે તો ખરીદી પણ રહ્યું હતું. ત્યારે એ બે વચ્ચેનો સંવાદ મારા કાને પડ્યો. તો બેન કહે, કેવું કા મેહુલ, કે બીજા પુસ્તક લખે ને આપણે વાંચવાનું, લોકો ગાંડાની જેમ વાંચે છે અને એમનો સમય બરબાદ કરે છે. આના પરથી મને એવું લાગ્યું કે બેનને ખાસ કોઈ પુસ્તકમાં રસ ન હોય. પણ ભાઈએ ખૂબ સરસ જવાબ આપ્યો. ભાઈ કહે છે, ગાંડી, વાંચવા માટે કે લખવા માટે અભ્યાસ તો જરૂરી છે ને, અને જો લખવું હોય તો પહેલાં વાંચવું પડે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ, આ સંવાદ પરથી મને એવું લાગ્યું કે કંઈક એવી વાત ચર્ચા કરીએ કે જેથી લોકોને ઉપયોગી થાય, મને ઉપયોગી થાય, તમને ઉપયોગી થાય, આપણને સૌને ઉપયોગી થાય. તેથી આજે આપણે પુસ્તક વાંચનથી આપણને શું ફાયદા થાય, આપણા પરિવારને શું ફાયદા થાય, આપણા ફેમિલી મિત્ર વર્તુળ કે અડોશ પડોશને પુસ્તક વાંચવાથી શું ફાયદા થાય તેની આજે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો વિડીયોમાં અંત સુધી મારી સાથે જોડાયેલા રહેશો, ખૂબ મજા આવશે. જુદા જુદા 5 તબક્કામાં એટલે કે 5 ફાયદા આપણને કઈ રીતે થતા હોય છે પુસ્તક વાંચનથી, આપણા જીવનમાં શું અસર કરતા હોય છે તેની હું ચર્ચા કરવા માંગીશ. તો ચાલો જોઈએ આ 5 ફાયદા. મિત્રો, પુસ્તક વાંચનનો સૌથી મહત્વનો અને પહેલો ફાયદો છે માનસિક તંદુરસ્તીમાં વધારો અને સુધારો થાય. મિત્રો, જેમ શરીરને તંદુરસ્ત રાખવું હોય તો ડૉક્ટરો અને બીજા ઘણા બધા લોકો જેમ સલાહ આપે છે કે સારો ખોરાક ખાઓ, નિયમિત કસરત કરો, યોગા કરો, ધ્યાન કરો વગેરે વગેરે, તેવી રીતે માનસિક તંદુરસ્તી પણ એક મહત્ત્વની બાબત છે. તમે ઘણા બધા ટેન્શન અથવા તો ડિપ્રેશનમાં રહેતા હોય છે, એવા લોકો જો ધીમે 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 વાંચવાની આદત પાડે અને વાંચન તરફ વળે તો ધીમે ધીમે માનસિક તંદુરસ્તીમાં વધારો થતો હોય છે. અને જે મગજના સ્નાયુઓ હોય છે, મગજના કોષો હોય છે, એને પણ વાંચનથી એક પ્રકારનું પોષણ મળતું હોય છે અને છેવટે તે માનસિક તંદુરસ્તીમાં સુધારો અને વધારો કરતું હોય છે મિત્રો. બીજો મહત્ત્વનો ફાયદો છે આપણા તણાવમાં ઘટાડો. આજનું જીવન ભાગદોડ ભર્યું જીવન છે મિત્રો. સતત ટેન્શનમાં માણસ જીવે છે. કામનું ટેન્શન, ધંધાનું ટેન્શન, પરિવારનું ટેન્શન, બેંકના હપ્તાનું ટેન્શન, આવા તો ઘણા બધા ટેન્શનો એટલે કે ચિંતાઓ હોય છે. આને લીધે માણસ સતત તણાવમાં હરતો ફરતો અને જીવતો હોય છે. તો જો વાંચનની આપણે ટેવ પાડીએ, કોઈ પણ પ્રકારનું વાંચન, સારું પણ કોઈ પણ સારું વાંચન આપણે વાંચતા હોઈએ, દરરોજ એનો મહાવરો હોય, અભ્યાસ હોય અને શોખ પણ હોય, તો ધીરે 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 માનસિક તણાવમાં ઘટાડો થવા માંડતો હોય છે મિત્રો. મિત્રો, હું મારા સ્વાનુભવથી વાત કરું તો તમે 1/2 કલાક વાંચો છો એટલે જે તમારો સ્ટ્રેસ હોય, તણાવ હોય, ચિંતા હોય, એ ધીમે ધીમે રિલીવ એટલે કે મીન્સ કે ઘટાડો થવા માંડે એમાં. અને એક સમય એવો આવે 1/2 કલાક કે કલાક પછી કે એ બિલકુલ નહિવત થઈ જાય અને એ તણાવ બિલકુલ હટી જાય એવું બનતું હોય છે મિત્રો. તો આ બીજો અને મહત્ત્વનો આપણને આપણા જીવનમાં ફાયદો થતો હોય છે કે તણાવમાં ઘટાડો. ત્રીજો અને મહત્ત્વનો જે આપણે સૌ જાણીએ છીએ તે જ્ઞાનમાં વધારો. લોકોને ખબર જ છે, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે વાંચનથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. હું એના પેટા પ્રકારમાં જઈશ. વાંચનથી જ્ઞાનમાં તો વધારો થશે જ થશે, પણ શબ્દ ભંડોળમાં વધારો થતો હોય છે મિત્રો. મિત્રો, તમે 10 લીટી વાંચો એમાંથી 2 શબ્દો તમને નવા જાણવા મળશે. તમે એક પ્રકરણ વાંચો છો અથવા તો એક લેખ વાંચો છો તો તમને ગેરંટી સાથે કહું કે ઓછામાં ઓછા 8 થી 10 શબ્દો તમારા કાનમાં અને તમારા મગજમાં નવા સાંભળવા અને જાણવા મળતા હોય છે. તો આવી રીતે તમે આખું પ્રકરણ, આખી બુક એટલે કે પુસ્તક વાંચી નાખતા હોય, નવલકથા વાંચી નાખતા હોય કે સેલ્ફ હેલ્પ કોઈ પણ પુસ્તક વાંચતા હોય, એમાંથી તમને
ઘણા બધા એવા નવા શબ્દો છે જે તમારા નોલેજમાં તમારા શબ્દ ભંડોળમાં વધારો કરતા હોય છે, જે તમને પછીથી કોઈ સારા ભાષણમાં, કોઈ સારા લખાણમાં કે કોઈ પણ જગ્યાએ સામાજિક મેળાવડામાં કે એક્સ વાય ઝેડ કોઈ પણ જગ્યાએ તમને એ શબ્દ ભંડોળ કામ આવતું હોય છે મિત્રો. તો આ ત્રીજો મહત્વનો ફાયદો છે, જ્ઞાન અને શબ્દ ભંડોળમાં વધારો કરે. ચોથો મહત્વનો ફાયદો છે યાદ શક્તિમાં વધારો. મિત્રો હું તમને એક ઉદાહરણ આપું કે તમે સરસ મજાની વાર્તા કે નવલકથા વાંચતા હો અને એમાં કોઈ પ્રસંગ અથવા તો ઘટનાની વાત હોય, કોઈ ઋતુગત ઘટનાની વાત હોય કે કોઈ પણ પ્રસંગ હોય, એ માની લો કે તમે ચોથા કે પાંચમા પેજમાં એ વાંચ્યું હોય એ પ્રસંગ, અને એનું અનુસંધાન છેક 22, 25 કે 50મા પાને એનું અનુસંધાન જ્યારે જોડાતું હોય છે ત્યારે તમારા મગજમાં ફરીથી તે ચોથા કે પાંચમા પાને વાંચેલી ઘટના એ 50મા પાને પણ યાદ આવી જતી હોય છે. આ તમારી જાણ બહાર, તમારા મગજની જાણ બહાર આ વસ્તુ યાદ શક્તિમાં ધીમે 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 ગ્રો અપ એટલે કે વધારો થઈ ગયો હોય છે કે જે હું ને તમે જાણતા પણ નથી હોતા. આવી રીતે સતત રોજના વાંચનથી આ યાદ શક્તિમાં ધીમે 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 ક્રમશઃ થોડું તો થોડો પણ વધારો થતો હોય છે અને આપણે આપણા જીવનમાં લાંબુ યાદ રાખી શકીએ છીએ મિત્રો. તો આ ચોથો મહત્વનો ફાયદો છે યાદ શક્તિમાં વધારો. અને પાંચમો અને છેલ્લો ફાયદો છે વિશ્લેષણ શક્તિમાં સુધારો થાય અને વધારો થાય. વિશ્લેષણ શક્તિમાં કઈ રીતે સુધારો વધારો થાય? દાખલા તરીકે તમે કોઈ નવલકથા કે કોઈ સસ્પેન્સ થ્રિલર કથા વાંચતા હોય, કોઈ આમ સસ્પેન્સ સ્ટોરી કહાની વાંચતા હોય અને તેમાં એ તમે પુસ્તક પૂરું કરો એ પહેલાં સસ્પેન્સ શું છે એ આપણને ઓટોમેટિક જાણવા મળે અથવા તો જાણવા મળી જાય. ફિલ્મોમાં નથી થતું એવું કે સસ્પેન્સ મૂવી હોય અને કોણ વિલન હશે અથવા કોણે કોનું એક્સ વાય ઝેડ ખૂન કર્યું છે કે કોણે કોને ફસાયો છે એની માહિતી આપણે ફિલ્મ પૂરું થાય એ પહેલાં જ અધવચ્ચે માંડવા માંડીએ છીએ કે નહીં આ જ વ્યક્તિ હોઈ શકે, પહેલી વ્યક્તિ હોઈ શકે. એવી જ રીતે વાંચવામાં પણ આવું બનતું હોય છે જે સરવાળે આપણા જીવનમાં પણ આ ઉપયોગી થતું હોય છે મિત્રો. તમે તમારા સામાજિક મેળાવડામાં કુટુંબ પરિવારના ચર્ચામાં ભાગ લેતા હોય અને જે કંઈ ઘટનાઓ કે જે કંઈ પ્રસંગોની વાતચીત ચાલતી હોય અને તેમાં તમે જે તે ઘટનાઓનું વિશ્લેષણ કરતા થઈ જાઓ છો અને જ્યારે તમારો બોલવાનો વારો આવે અથવા તો તમને કંઈક પૂછવામાં આવે ત્યારે જે તે ઘટનાને તમે બખૂબી જવાબ આપતા હોય છે ત્યારે તમને પણ ખ્યાલ નથી હોતો કે આ વિશ્લેષણ મારાથી થઈ ગયું. તો મિત્રો આ પાંચ મહત્વના ફાયદા મને તમને આપણા સૌને જીવનમાં પરિવર્તન લાવતા હોય છે, ફાયદા થતા હોય છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને વધારે માહિતી માટે, તમારા અમૂલ્ય પ્રતિભાવો માટે અમારું ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર બુક મેલા પર પણ તમે તમારો અમૂલ્ય પ્રતિભાવો આપી શકો છો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય ભારત.